राजकोट सहित सौराष्ट्र भर में डुंगळीना भाव न मळता खेडूतोने मोटा प्रमाणमां नुकसान थवा पाम्युं, जेमां खेडूते पकवेली डુંગળીના મણે 100 જેવા જ ભાવ મળી રહ્યા છે। આથી ખેડૂતો પણ રોષે ભરાયા છે અને આજે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાની આગેવાનીમાં કાર્યકરો રાજકોટ કલેક્ટર કચેરીએ પીએમ રાહત ફંડમાં ડુંગળીની બોરીઓ આપવા આવ્યા હતા, પરંતુ પોલીસે પાલ આંબલિયા સહિત ચારની અટકાયત કરી લીધી હતી અને ડુંગળીની બોરીઓ પણ કબજે કરી હતી। તેમજ ડુંગળીના પૂરતા ભાવ ન મળતા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો અને માથા પર ડુંગળીની બોરીઓ લઈ કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને ડુંગળી 2-3 રૂપિયામાં કિલો વેચાય છે, આથી પીએમ રાહત ફંડમાં આપવી છે તેવી માંગ કરી હતી અને ડુંગળી રાજકોટ કલેક્ટરના માધ્યમથી પ્રધાનમંત્રી કેર ફંડમાં જમા કરવા આવ્યા છીએ તેવું પાલ આંબલિયાએ જણાવ્યું હતું અને જણાવ્યું હતું કે ખેડૂતોને કપાસ, એરંડા અને ડુંગળીના ભાવમાં 18-20 ગણો ભાવ ઘટાડો થયો છે, ત્યારે બેડી માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો પોતાનો પાક વેચવા આવે છે તે પણ તેના પોષણક્ષમ ભાવ મળતા ન હતા અને આ ખેત પેદાશ રાજકોટ કલેક્ટરના માધ્યમથી પ્રધાનમંત્રી કેર ફંડમાં જમા કરવા આવ્યા છે, પરંતુ ડુંગળીની બોરીઓ કલેક્ટરને આપે તે પહેલા જ તેઓની અટકાયત કરવામાં આવી હતી। કપાસ, એરંડા, ડુંગળીના જે ભાવો છે એ 20 ગણા ઘટી ગયા છે અને કપાસનો ભાવ આવતો ન હોય, સંપૂર્ણ નિયમોનું પાલન કરી અને હું પીએમ કેર ફંડમાં આ મારો કપાસ આપવા જાઉં છું તો મને શું કામ રોકવામાં આવે છે? હું ખેડૂત દાન ન કરી શકે, મને દાન કરતા પણ રોકવામાં આવે છે, શું કામ મને રોકવામાં આવે છે? હું ક્યાંય કાયદાનો ભંગ નથી કરતો, નિયમોનું ઉલ્લંઘન નથી કરતો, હું મારો કપાસ છે એ યોગ્ય ભાવ ન મળે તો એને હળગાવી દેવો, ખાતર કરી નાખવું, એના કરતાં તો પીએમ કેર ફંડમાં આપવું વધારે યોગ્ય છે। એટલે હું પીએમ સરકારની નીતિ પોલિસી જે હોય તે પણ ક્યાંક ને ક્યાંક મહત્વની વસ્તુ છે કે કોઈ અમારો વિરોધ નથી। અમે પીએમ કેર ફંડ જે છે જેમાં મોદી સાહેબે આહવાન કર્યું છે કે આમાં દાન કરવું, કોરોનાની અંદર અત્યારે રાષ્ટ્ર મહામારીથી તકલીફમાં છે ત્યારે દાન કરવા માટે અમે ખેડૂતના દીકરા તરીકે અમારો કપાસ છે એ માત્ર ને માત્ર પીએમ કેર ફંડમાં આપવા આવ્યા છીએ। અત્યારે અહીંયા પોલીસે તમે જોઈ શકો છો કલેક્ટર ઓફિસ સુધી પહોંચવા પણ નથી દીધા, એની પહેલાં અમને ઉપાડી લીધા। શું અમે આતંકવાદીઓ છીએ? શું અમે દારૂડિયા છીએ? અમે માત્ર ને માત્ર ગુજરાતના ખેડૂતો છે અને અમારા જ થકી આ બધાના પેટ ભરાય છે। અમે જે અનાજ ઉગાડીએ છીએ એ અનાજથી આ લોકો ખાય છે, એ જ એનર્જી અત્યારે ખેડૂતો ઉપર વાપરવામાં આવે છે। આ ખેડૂતોની સ્થિતિ એ છે કે જ્યારે અમે ડુંગળી વાવી ત્યારે 2000 રૂપિયા ભાવ હતો, અત્યારે 100 રૂપિયા છે, એટલે 220 ગણો ભાવ અત્યારે ઘટી ગયો છે। કપાસ જ્યારે વાવ્યો ત્યારે 1200-1300 રૂપિયા હતા, અત્યારે એ જ કપાસનો ભાવ માત્ર 600 રૂપિયા થઈ ગયો છે। એરંડા વાવ્યા ત્યારે 1350 રૂપિયા હતા, અત્યારે એ જ એરંડાનો ભાવ 700 રૂપિયા થઈ ગયો છે। તો આ મોંઘામૂલો અમારી મહેનત છે, એ મહેનતને સળગાવી દેવા કરતાં પીએમ કેર ફંડમાં દાન આપવાનું અમે ઉચિત સમજ્યું, એ દાન આપવા આવ્યા છીએ તો દાન આપવું એ કંઈ ગુનો છે? ખેડૂતો માટે કઈક કરો, આવું બતાવવા માટે આ વસ્તુ લઈને આવ્યા હતા। ખેડૂતો કઈ ગુનો કરવાના નતા, એને ગુનો કરવો પણ નતો, માત્ર ને માત્ર આ જે વસ્તુ આપી હતી એ પ્રધાનમંત્રી કેર ફંડમાં એ લોકો જમા કરાવવાની હતી, પણ એમ છતાં પોલીસ દાદાગીરીથી ખેડૂતોના કાયદેસરના ખેડૂતોના સાચા અવાજને દબાવી દેવા માટે અને લોકો સુધી ખેડૂતોની વાત ખેડૂતો સુધી પહોંચે નહીં એટલા માટે જનતાનો અવાજ દબાવવા માટે આ પોલીસે બેરહેમી કરી અને અમારા આગેવાનોની ધરપકડ કરી છે। આજે ચેતનભાઈ છે, ચેતનભાઈ ગઢિયા જેતપુરથી આવ્યા હતા, દેવુભાઈ ગઢવી કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા એની પણ ધરપકડ કરી છે અને માલ સાથે ધરપકડ કરી છે। જે વસ્તુ છે એ વસ્તુ હવે પોલીસ સ્ટેશનમાં મુંદાબાલ તરીકે જમા થશે અને પછી પોલીસ કદાચ પીએમ કેર ફંડમાં મોકલે તો નવાઈ નહીં। શું વસ્તુ આપવાના? આજે ડુંગળી હતી, કપાસ હતો અને એરંડા હતા,
હવે માંગ એ છે કે સરકાર આ વસ્તુનો જે ભાવમાં 20-20 ગણો ભાવ ઘટાડો થયો છે એના ઉપર ધ્યાન આપે અને ખેડૂતોને આપઘાત ના કરવો પડે, ખેડૂતોને પોતાની જણસ છે એની પૂરી કિંમત મળે એના માટે કંઈક ધ્યાન દોરે. કઈ કઈ વસ્તુના ભાવ નથી મળતા? આજે એરંડાના ભાવમાં 400 રૂપિયા મને ઘટાડો થયો છે, ડુંગળી 20 ગણો ઘટાડો થઈ ગયો છે અને કપાસ 50% થઈ ગયો છે. કેમેરામેન મેરામ સોલંકી, KTV ન્યૂઝ, રાજકોટ.